રાધનપુર નગરપાલિકાના સફાઈ કામદારો ફરીથી હડતાલ ઉપર. નગરપાલિકા સામે આવેલ ગાંધી ચોક ચીફ ઓફિસર વિરુદ્ધના નારાથી ગુંજી ઉઠ્યો. રાધનપુર નગરપાલિકા દ્વારા જ્યારથી નવીન 16 સફાઈ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે ત્યારથી ફિક્સ તેમજ દાનકીદાર સફાઈ કામદારોનો વિવાદ થમવાનું નામ લેતો નથી, જેનો ભોગ રાધનપુરની જનતા ભોગવી રહી છે. સફાઈ કામદારોનો આક્ષેપ છે કે હાલ નવી નિમણૂક કરાયેલા 16 સફાઈ કામદારો દ્વારા સફાઈ કામ ના કરેલ હોવા છતાં ચીફ ઓફિસર દ્વારા પગાર ચૂકવી દીધેલ છે અને હાલ આ સફાઈ કામદારો કામ કરતા નથી. આ બંને સફાઈ કામદારોના વિવાદોને લઈને રાધનપુરના અનેક વિસ્તારોમાં ગંદકીનો માહોલ સર્જાયો છે, જેને લઈને મોટા પાયે રોગચાળો ફેલાવાનો ભય પણ લોકોને લાગી રહ્યો છે. હાલ નગરપાલિકામાં કોંગ્રેસની સરકાર છે. અનેક વિસ્તારોમાં રોડ રસ્તાઓની કામગીરીઓ કરવામાં આવી છે, જેને લોકો દ્વારા આવકારવામાં પણ આવેલ છે. ત્યારે આ સફાઈ કામદારોની હડતાળને લઈ થયેલ ગંદકી, જેનાથી ગામના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તો નગરપાલિકામાં બેઠેલી કોંગ્રેસની સરકારને કોઈ રસ્તો કાઢી સમાધાન કરાવે તેવી લોકો આશા રાખી બેઠા છે, જેથી ગામમાં થતી ગંદકી દૂર થાય અને સફાઈમાં રાબેતા મુજબ ચાલુ રહે. આ રેલીપરામાં સેનિટેશન કચેરીથી નીકળી રાધનપુર નગરપાલિકા કચેરીએ આવી પહોંચતા સફાઈ કામદારો દ્વારા ચીફ ઓફિસર વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેનાથી નગરપાલિકા સામે આવેલ ગાંધી ચોક ચીફ ઓફિસર વિરુદ્ધ નારા ગુંજી ઉઠ્યું હતું. ખાસ તો વાત એ હતી કે સફાઈ કામદારોના કહેવા મુજબ આવેદનપત્ર આપવા માટે જતાં કોઈ જવાબદાર અધિકારી આવેદનપત્ર લેવા માટે હાજર રહેતા નહીં. અખિલ મલિક, ZSTV રાધનપુર.